ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડે જો આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે તેની પૂછપરછ કરી રહી છે, જોકે તેણે હજી આગ લગાડવાનું કોઈ કારણ જણાવ્યું નથી, જેને કારણે પોલીસની તપાસને હજી ચોક્કસ દિશા મળી શકી નથી. ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક જ માલિકની આજુબાજુમાં આવેલી નર્મદા પેકેજિંગ અને આશાપુરા ટ્રેડિંગ નામની બે કંપનીઓમાં 22 માર્ચના રોજ વિકરાળ આગ લાગી હતી, જેમાં કંપનીમાં મુકેલા રો મટીરીયલ તેમજ અન્ય સામગ્રી તથા મશીનરીઓ મળી કુલ 11 કરોડથી વધુની મત્તાનો સામાન બળીને ખાક થયો હતો. ઘટનામાં ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કંપની પાસે આવેલા એક પાર્કિંગમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કંપનીના સિક્યુરિટી ગાર્ડ મનોજ બકરાએ જ આગ ચાંપી હોવાનું દેખાયું હતું, જેના પગલે ટીમે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા, જેમાં પોલીસ દ્વારા મનોજ બકરેની ઉલટ પૂછપરછ કરી તેણે કયા કારણોસર આગ ચાંપી હતી અંગેની વિગતો મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જોકે 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થવા છતાંય તેને આગ લગાડવાનું તેને કોઈએ કહ્યું હતું કે પછી અન્ય કયા કારણોથી તેણે આગ લગાડી તે અંગે હજી કોઈ ફોડ પાડ્યો નથી. જોકે પોલીસ દ્વારા અન્ય રીતે પણ કારણ શોધવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.